गुड मॉर्निंग श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ धोरण 5 विषय अंग्रेजी। विद्यार्थी मित्रों, आपणे धोरण 5 नी अंदर सेमेस्टर 2 ना अंग्रेजी विषयना पाठ्यपुस्तकना जे लेसन होय छे ए अभ्यासक्रम आपणे पूर्ण कर्यो। हवे विद्यार्थी मित्रों, तमने परिशिष्ट आपवामां आवेलुं छे। आ परिशिष्टनी अंदर तमारे लोकोए दरेक आकार, फळ, શાકભાજી, વાહનોના નામ, હેલ્પર્સના નામ, ઘણું બધું આપણે શીખી પણ ગયા છીએ અને એ માટે થઈ ઘણા બધા નવા સ્પેલિંગ સાથે તમને અત્યારે અહીંયા શીખવવામાં આવેલું છે, જેથી કરી ધોરણ 6ની અંદર તમે લોકો સારી રીતે આ બધા સ્પેલિંગો શીખેલા હોય તો તમારાથી સારી રીતે વાંચન છે એ થઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમને કહેવાનું એ થાય છે કે તમારે આ એક પ્રોજેક્ટ વર્ક રેડી કરવાનું છે। ખાસ સૂચન એ છે કે તમારે ધોરણ 6 અને 7ની અંદર જ્યારે આવા સ્પેલિંગોની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારે આમને ડિક્શનરીમાં શોધવા જવું હોય તો ડિક્શનરીની અંદર તમને ડાયરેક્ટલી આ સ્પેલિંગ મળી શકે નહીં। એના માટે તમારે એની આખી સિરીજ પૂર્ણ કરવી પડે, બેની સિરીજ પૂર્ણ કરવી પડે ત્યારે તમને સ્પેલિંગ મળે। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય કે મારે આકારનો સ્પેલિંગ ગોતવો છે અથવા તો મારે વાહનનો સ્પેલિંગ જોઈએ છે, તો એ માટે થઈને તમે આ પ્રોજેક્ટ વર્ક કરો અને ધોરણ 10માં આવો ત્યાં સુધી તમે તમારું આ પ્રોજેક્ટ વર્ક સાથે રાખો, જેથી કરીને તમને જરૂર પડતા સ્પેલિંગો તમારી સાથે મદદમાં રહે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રોજેક્ટની અંદર કરવાનું છે શું? તો તમારે લોકોએ જો તમારા ઘરે કોઈ પણ પ્રકારની ડાયરી હોય તો ડાયરીની અંદર, અને જો ડાયરી ન હોય તો તમારે લોકોએ શું કરવાનું છે કે તમારી નોટબુકમાંથી એક પાનાના બે પાર્ટ પાડી અને એમને સ્ટેપલરથી જોડો, ગમથી જોડો, સેલો ટેપથી જોડો અને એ રીતે સૌપ્રથમ તો ડાયરી બનાવવાનો પ્રોજેક્ટ કરો પૂર્ણ, કે જાતે તમારી પાસે 40 પાનાની ડાયરી હોવી જોઈએ। એટલે એવી જાતે ડાયરી બનાવવાનો પ્રયાસ કરો, અથવા તો કેવી રીતે ડાયરી બનાવવી એ જેમ અત્યારે મારો લેક્ચર મોબાઈલમાં જુઓ છો એ જ રીતે કેવી રીતે ડાયરી બનાવવી એ પણ મોબાઈલમાં જોઈ લેવું, જેથી કરીને તમે ઘરે જાતે ડાયરી બનાવી શકો। અને જો તમારા ઘરમાં ડાયરી પડેલી હોય, એટલે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદતા હો તો એમની સાથે કંપનીવાળા છે એ ડાયરી આપતા હોય, તો એવી ડાયરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે એની અંદર કરવાનું શું છે? તો કે જેમ તમને અહીંયા સ્પેલિંગો આપવામાં આવેલા છે એ તમારે એક પાનાની અંદર સમાય એટલા આ સ્પેલિંગો લખવાના, ત્યાર પછી જે નેક્સ્ટ પેજ છે એમના સ્પેલિંગો લખવાના। એટલે અહીંયા પરિશિષ્ટની અંદર જેટલા સ્પેલિંગો આપણને શું સાધનોના નામ આપેલા છે, હેલ્પર્સના નામ આપેલા છે, વાહનના નામ આપેલા છે, તમારી દરેક ઓફિસના નામ શું હોય છે એ આપવામાં આવેલા છે। તો આ બધું આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણી સાથે રેડી હોય અને આપણા એક અભ્યાસક્રમના ભાગ સ્વરૂપે આપણી પાસે આવી ડાયરી સાથે રાખીએ તો આપણને મદદરૂપ રહે। જો તમે ડાયરી બનાવશો તો આગળ આપણે વર્બ ક્રિયાપદ છે એ પણ તમને ડાયરીની અંદર લખાવશું, જેથી કરીને તમને લોકોને જ્યારે જ્યારે જેવા સ્પેલિંગોની જરૂર પડે તો તમારે 500 રૂપિયાની ડિક્શનરી ખરીદી અને એમાંથી શોધવા ન પડે અને તમને ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય મારે ક્રિયાપદ જોઈએ છે તો તમે ડાયરેક્ટ તેમાંથી ક્રિયાપદ ગોતી શકો છો। તમારે આકારો જોઈએ છે તો એના માટે ડાયરેક્ટ આકારોમાં જઈ અને તમે આ સ્પેલિંગ છે શોધી શકો છો। ડિક્શનરી તપાસ કરશો તમે તો ડિક્શનરીની અંદર તમારે શોધતા વાર લાગશે સ્પેલિંગની, એટલા માટે ખાસ તમને સૂચન છે કે આ વર્ક કરો। આપણે ધોરણ 5 અને 6 માટે આ પ્રોજેક્ટ રાખીએ છીએ, એટલે 5 અને 6 બંનેના સ્પેલિંગ સમાઈ જાય એવી ડાયરી તમારે બનાવવાની છે, જેથી કરીને તમને અમુક સમય ડાયરી તમારી સાથે રહેશે પછી તમને સ્પેલિંગ પણ આવડી જશે, પછી તમારે ડાયરીની જરૂર પડશે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સ્પેલિંગ છે એ લખવા માટે થઈ અને ડાયરી પ્રોજેક્ટ રજૂ કરો। આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે સાથે રહી અને ડાયરી પ્રોજેક્ટ ચેક કરશું કે કોણે સરસ મજાની ડાયરી બનાવી છે। જો તમારાથી નાના નાના આકારોથી ડ્રો થઈ અને સ્પેલિંગ થઈ શકતો હોય તો એ પ્રમાણે બનાવજો। હું પણ અહીંયા તમારી સાથે જ પ્રોજેક્ટ વર્ક બનાવું જ છું, પરંતુ અમે લોકો કમ્પ્યુટર પ્રિન્ટ કરી અને તમને લોકોને આપશું અને તમે લોકો છે ઘરે જાતે બનાવો, જેટલું આપણું હાથનું કરેલું હશે એટલું જ આપણો વિદ્યાર્થી મિત્રો આપણને યાદ રાખવામાં સરળતા રહેશે। એટલા માટે આજે અહીંયા આપણે પહેલું પાનું લેશું શેપ્સ,
હવે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને પાઠ્યપુસ્તકની અંદર સ્પેલિંગો આપવામાં આવેલા છે, પરંતુ એમના ઉચ્ચારણ આપવામાં આવેલા નથી. એટલે ખાસ કરીને હું આ તાસ લઉં છું કે જેની અંદર તમે ઉચ્ચારણ લખી શકો, એટલે એમનો ઉચ્ચાર લખી શકશો. સ્પેલિંગ અને અર્થ તમને આપવામાં આવેલા છે, તમારે ઉચ્ચાર લખવાના છે, એટલા માટે અહીંયા તમારી સાથે આ લેક્ચર લેવાયો છે. હવે અહીંયા જે સ્પેલિંગ આપેલો છે, હું બધું નહીં લખું, માત્ર ઉચ્ચાર જ લખી છે, એટલે તમે લોકો છે એ અર્થ અને સ્પેલિંગ છે તમારી પાસેથી લખી લેજો. જે શેપ્સ આપવામાં આવેલું છે એનું ઉચ્ચારણ છે આ રીતે લખવાનું છે, શેપ્સ એટલે કે આકારો. એટલે પહેલા સ્પેલિંગ લખો, પછી ઉચ્ચાર લખો, પછી તમે અર્થ લખો, આકારો. અહીંયા તમારે મીંડાવાળો સ બનાવવાનો છે શેપ્સ માટે થઈને. ત્યાર પછી આપણે ફર્સ્ટ સ્પેલિંગ જોઈએ, જે છે સ્ક્વેર. અહીંયા લખવામાં થોડી અગવડતા પણ થશે, પરંતુ તમે લોકો સાથે રહેશો એટલે લખી શકશો, સ્ક્વેર, જેને કહેવામાં આવે છે ચોરસ, જેનો અર્થ તમને નીચે આપવામાં જ આવેલો છે. ત્યાર પછીનો સ્પેલિંગ છે ટ્રાયંગલ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પેલિંગ છે આપણે સારી રીતે લખી, સારા અક્ષરો બનાવી અને આપણે લખીએ. ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ. ત્યાર પછી આપવામાં આવેલું છે સર્કલ. એટલે કે વર્તુળ. ત્યાર પછી છે રેક્ટેંગલ. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ લખ્યા પછી લખો રેક્ટેંગલ. તમારી પાસે જો પાઠ્યપુસ્તક હશે તો તમે લોકો છે એના દ્વારા પણ લખી શકો છો, રેક્ટેંગલ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એંગલનો સ્પેલિંગ આપવામાં આવેલો છે એંગલ. એંગલ એટલે કે ખૂણો. ત્યાર પછી આપેલું છે ઓવલ. ઓવલ એટલે કે લંબગોળ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે સ્પેલિંગો તમને લખાવવામાં આવે છે એ દરેક સ્પેલિંગો છે એ તમે લોકો જાતે છે એ પ્રયાસ કરી અને લખો, જેથી કરીને તમે લોકો ડાયરી સારી રીતે બનાવી શકો. ત્યાર પછી તમને જે સ્પેલિંગો આપવામાં આવેલા છે એ આપણે જોઈએ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ક્યુબ. જે તમારે ક્યુબનો અર્થ છે એ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્પેલિંગો આપવામાં આવેલા છે એ આપણે સાથે રહીને જ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો દરેક સ્પેલિંગ માટે થઈ તમે સાથે જોડાયેલા રહો અને સાથે લખતા રહો, જેથી કરીને તમે લખી શકો. હવે ક્યુબ છે, અહીંયા તમારે ક્યુબનો અર્થ છે શું લખવાનો છે, નીચે તમને આપેલો જ છે, માત્ર ઉચ્ચાર જ હું લખી આપું છું. ક્યુબ એટલે કે ઘન આકાર જે હોય છે, એટલે કે બરફનો ટુકડો છે અથવા કોઈ બીજી વસ્તુનો ટુકડો છે, આવી ચોરસ ટાઈપમાં આપવા મળતો હોય છે એને કહેવામાં આવે છે ક્યુબ. ત્યાર પછી તમને આપવામાં આવેલું છે રાઉન્ડ, જેનું ઉચ્ચારણ આ રીતે લખવાનું છે, રાઉન્ડ. ત્યાર પછી છે ડોટ. રાઉન્ડ એટલે કે ગોળ અને ડોટ એટલે કે ટપકું. ત્યાર પછી છે પિરામિડ, જે તમને ઉચ્ચાર છે ને એ જ તમારો અર્થ છે અહીંયા, પિરામિડ. ત્યાર પછીનો સ્પેલિંગ છે તમારા માટે સિલિન્ડર. સિલિન્ડર એટલે કે જે ગોળ લંબગોળ ઊભા ભાગમાં જે હોય છે પાઇપ જેવા આકારનું, એને કહેવામાં આવે છે સિલિન્ડર. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પેલિંગ છે. હવે અહીંયા આપવામાં આવેલો છે પોઈન્ટ. પોઈન્ટ, પોઈન્ટ એટલે કે જે નાનું બિંદુ કરીએ છીએ આપણે કોઈ પણ વસ્તુ લખતા હોય એને કહેવામાં આવે છે પોઈન્ટ. પોઈન્ટ કરો એવું કહેવામાં આવે ત્યારે આપણે આવું ડોટ કરીએ છીએ. અહીંયા જે સ્પેલિંગ છે એને કહેવામાં આવે છે કોન. કોન એટલે કે શંકુ આકાર. અને ત્યાર પછીનો સ્પેલિંગ છે લાઈન. જે સીધી રેખા હોય છે એમને કહેવામાં આવે છે લાઈન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક શેપ્સ એ આકારોવાળું જે પેજ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે પછીનું જે પેજ છે એ આપણે જોઈએ કે એમાં આપણને શું બતાવવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પેલિંગના અર્થ આપવામાં આવેલા છે અહીંયા જ.
શું કહેવાય છે તે, એટલે જો તમે દોરી શકો તો નાના નાના આકારોથી લખજો, નહીંતર પછી સીધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો છો. તમારે તમારી ડાયરીને આકર્ષક બનાવવાની છે, એટલા માટે હું તમને આ પ્રોજેક્ટ વર્ક આપું છું, અને તમે પણ ફ્યુચરમાં તમારા નાના ભાઈ બહેનને શીખવા માટે આ આપી શકો છો. એટલા માટે થઈ અને આપણે આ વર્ક કરીએ છીએ કે ખુદ પણ ભણો અને તમારા નાના ભાઈ બહેનને પણ ભણાવી શકો, એવી તમને મદદ થઈ શકે. હવે અહીંયા આપણને આપવામાં આવેલું છે વેજીટેબલ્સ, શાકભાજી. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે નવનીત હશે તો પણ તમે એ સારી રીતે લખી શકો છો. આમનું ઉચ્ચારણ છે વેજીટેબલ્સ, જેને કહેવામાં આવે છે શાકભાજી. હવે દરેક વેજીટેબલ્સના નામ અહીંયા આપવામાં આવેલા છે. તો પ્રથમ વેજીટેબલ્સનું નામ છે, આપણે ચિત્રમાં આપેલું છે ને એની સાથે ચાલીએ છીએ, ત્યાર પછી તમારે બીજા સ્પેલિંગો લેવાના છે. નીચે તમારે અર્થ છે એ નીચે જોઈ લેવાનો છે. સૌ પ્રથમ આપવામાં આવેલું છે તમને ગાર્ડ. અહીંયા જે આપવામાં આવેલું છે ગાર્ડ, જેનો અર્થ છે તમારી પાસે નીચે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ગાર્ડને તમે શું કહી શકો છો. તો જે ગાર્ડ છે એને તમે આકારમાં જોતા જ જાણી શકો છો કે એ શે દેખાય છે. એટલે હવે તો આપણે ઘરે રહી અને ઘણા બધા શાકભાજી ખાતા પણ શીખી ગયા છીએ, એટલે તમે આરામથી છે ઓળખી શકો છો કે તો એને તમે શું કહી શકો છો. ત્યાર પછીનું જે આપવામાં આવેલું છે કેબેજ, જે આપેલું છે કેબેજ. વિદ્યાર્થી મિત્રો, ગાર્ડનો અર્થ છે એ દૂધી થાય છે, તમને નીચે આપેલો જ છે. ત્યાર પછીનું ઉચ્ચારણ જ માત્ર આપણે લખીએ છીએ કેબેજ, એટલે તમે ઓળખી શકો છો કોબી. હવે અહીંયા લખવાનું છે કોલીફ્લાવર. વિદ્યાર્થી મિત્રો, અમુક અક્ષરો છે એ અહીંથી બોર્ડ ઉપર લખી નહીં શકાતા હોય, પરંતુ સાંભળીને પણ તમે લખી શકો છો કોલીફ્લાવર. ત્યાર પછી તમને આપવામાં આવેલું છે બિટર ગાર્ડ. બિટર ગાર્ડ, જેને ચિત્રો દ્વારા તમે ઓળખી શકો છો. ત્યાર પછી બીજો ગાર્ડ સ્પેલિંગ આપવામાં આવેલો છે, જે ગાર્ડ છે એને એકને દૂધી પણ કહેવાય છે અને બીજું છે કે તુરિયું છે, એમને પણ ગાર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે ગાર્લિક. લસણને અંગ્રેજીની અંદર ગાર્લિક કહેવામાં આવે છે. ત્યાર પછી છે પોટેટો. પોટેટો તમે જાતે લખી શકો છો, ટોમેટો એ પણ જાતે લખી શકો છો, બ્રિંજલ. ત્યાર પછી છે ઓનિયન, જેને કહેવામાં આવે છે ડુંગળી, ઓનિયન. ત્યાર પછીનું જે સ્પેલિંગ છે જિંજર, એટલે કે આદુ. ત્યાર પછી છે કેરટ, એટલે કે ગાજર. ત્યાર પછીનો સ્પેલિંગ છે રેડિશ, એટલે કે મૂળો. વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પેલિંગના માત્ર ઉચ્ચાર તમને આપું છું, તો એના દ્વારા નીચે સ્પેલિંગની સાથે આપેલા અર્થ સાથે લખજો. થોડું લખવામાં ધ્યાનથી લખો, જેથી કરીને તમારાથી સારી રીતે એ શીખી શકાય. ત્યાર પછીનો સ્પેલિંગ આપણને આપવામાં આવેલો છે ચીલી. અહીંયા માત્ર ઉચ્ચારણ જ આપું છું, ચીલી એટલે કે મરચું. ત્યાર પછી છે કોરિન્ડર, કોરિયન્ડર, કોરિયન્ડર આ રીતે લખવાનું છે, એટલે કે કોથમીર. ત્યાર પછી આપેલું છે ફેનુગ્રીક. ફેનુગ્રીક એટલે કે અત્યારે શિયાળામાં મળતી સરસ મજાની લીલી મેથી. ત્યાર પછી આપવાનું છે ગ્રીન બીન્સ. ગ્રીન બીન્સ એટલે કે જે આપણે ગ્રીન બીન્સમાં તમે લોકો તુવેર વટાણા જે લ્યો છો, એ લીલા પ્રકારના જે બી હોય છે એને ગ્રીન બીન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્પિન્ચ. જે સ્પિન્ચ છે એ તમારી પાસે રહેલું પાલકની ભાજી છે, એને કહેવામાં આવે છે સ્પિન્ચ. આ ત્રણે તમને ભાજી બતાવવામાં આવેલી છે અહીંયા. સ્વીટ પોટેટો, સ્વીટ પોટેટો એટલે કે જે આપણે સફેદ અને લાલ ગાજર જે જોઈએ છીએ એને કહેવામાં આવે છે સ્વીટ પોટેટો. અહીંયા આપેલું છે કુકુંબર, કાકડી, કુકુંબર. ત્યાર પછી આપેલું છે યમ. યમ એટલે કે સુરણ અથવા તો રતાળું. ત્યાર પછી છે લેડીઝ ફિંગર, જેને કહેવામાં આવે છે
લેડીઝ ફિંગર એટલે કે વિન્ડો. ત્યાર પછી છે ડ્રમ સ્ટીક. ડ્રમ સ્ટીક એટલે કે સરગવાની શીંગ. અને આપેલું છે ગ્રીન પીન્સ, ગ્રીન બીન્સ અને ગ્રીન પીન્સ એટલે એ બંને છે. અહીંયા તુવેર છે લીલી અને અહીંયા વટાણા છે, બંને સાથે શીંગ છે આપી દેવામાં આવેલી છે. આ રીતે તમે વેજીટેબલ્સના નામ લખી લ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારે પછી આપેલું પાનું છે એ જોવાનું છે. એની અંદર તમને જે નામ આપવામાં આવેલા છે એ આપણે લેશું. અહીંયા દરેક અર્થ છે આપવામાં આવેલા છે, માત્ર ઉચ્ચાર છે મેં તમને આપી દીધેલા છે એ પ્રમાણે તમે લખતા રહેજો. હવે આપણને ફ્રૂટ્સના નામ આપવામાં આવેલા છે, ફ્રૂટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે પેજ તમારે ડાયરીના બનાવવાના છે. ફ્રૂટ્સમાં પણ તમે બધા જ નામ છે ઓળખી શકો છો. સૌપ્રથમ બનાના, વિદ્યાર્થી મિત્રો ગુજરાતી હું અહીંથી બોલું છું એ પ્રમાણે પણ સારી રીતે તમે ઓળખી શકશો. પ્રથમ ફ્રૂટ છે બનાના, જે તમે લખી પણ શકો છો, અને એપલ ઓળખી પણ શકો છો, એપલ. ત્યાર પછી છે બેરી એટલે કે બોર. ત્યાર પછી રોજ એપલ, આ ઉચ્ચારણ હું જે અહીંથી બોલું છું એ તમારે લખવાનું છે. ત્યાર પછી છે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. જેક ફ્રૂટ, જેક ફ્રૂટ એટલે કે જે અમુક ઋતુમાં જ મળતા જે ફ્રૂટ છે એને જેક ફ્રૂટ કહેવામાં આવેલું છે, એમનો અર્થ તમને નીચે મળશે. ચીકુ, ચીકુને પણ ચીકુ જ કહીએ છીએ. કસ્ટર્ડ એપલ, કસ્ટર્ડ એપલ. ત્યાર પછી છે પપૈયા. સ્વીટ લાઈમ, સ્ટ્રોબેરી એ તો સારી રીતે લખી જ શકશો. લેમન, પ્લમ, મેંગો, ગ્વાવા, પીચ, ઓરેન્જ. માત્ર તમને ઉચ્ચાર જ બોલીને સંભળાવું છું. વિડીયો સ્ટોપ કરતા કરતા સાથે સાથે રહેજો અને લખતા પણ રહેજો. પ્લમ, મેંગો, ઓરેન્જ, પિયર, પાઇનેપલ, પાઇનેપલ. ત્યાર પછી છે ઇન્ડિયન ગૂઝબેરી, ઇન્ડિયન ગૂઝબેરી જે આમળા સ્વરૂપે આપણને મળે છે. ત્યાર પછી આપેલું છે લાઈમ, પોમીગ્રેનેટ, દાડમ, વોટરમેલન, સ્વીટ મેલન અને વુડ એપલ. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પેલિંગના અર્થ છે તમને નીચે આપેલા છે, ઉચ્ચાર મેં બોલી દીધા છે એ પ્રમાણે લખતા રહેવાના છે. તમને જે આપેલા છે એ બધા જ વુડ એપલ કોઠું જે છેલ્લો સ્પેલિંગ પણ હતો અને અહીંયા પણ છેલ્લો જ આપવામાં આવેલો છે. દરેક સ્પેલિંગના નામ અર્થ લખી અને તમારી ડાયરી સરસ બનાવો. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે હવે આપણે પાના નંબર પછીના પાના નંબર પર પહોંચીએ, જ્યાં આપેલું છે તમને ડ્રાય ફ્રૂટ્સના નામ આપેલા છે. ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાય ફ્રૂટ્સ લખી શકશો ને? ડ્રાય ફ્રૂટ્સ કેવી રીતે લખવાનું છે? તો તમે ઘરે બનતી દરેક વાનગીની અંદર જે બનાવો છો ડ્રાય ફ્રૂટ્સ, અહીંયા લખવામાં થોડી અગવડતા થાય છે એટલા માટે થઈ અને તમને બોલીને કહેવામાં આવેલું છે. હવે ડ્રાય ફ્રૂટ્સમાં તમને આપવામાં આવેલું છે એપ્રિકોટ. ઉચ્ચારણ છે લખો, એપ્રિકોટ. ત્યાર પછી આપેલું છે રેઝિન, રેઝિન્સ. પૂર્ણ રીતે સરસ રીતે લખાઈ નથી શકાતું, માટે વિદ્યાર્થી મિત્રો બોલીને તમને સૂચન આપવાની અપેક્ષા રાખું છું. જે સ્પેલિંગ આપેલું છે રેઝિન્સ. ત્યાર પછી આપેલું છે અલમોડ. એપ્રિકોટ જે તમે લખી લીધું, વોલનટ. ત્યાર પછી આપેલું છે કેશવંત. ત્યાર પછી આપેલું છે
પિસ્તાચો. એટલે કે પિસ્તાના બીજ છે એ બતાવવામાં આવેલા છે, એના આધારે તમારે લોકોએ ત્યાર પછી છે ડ્રાય ડેટ્સ, નામ આપેલું છે ડ્રાય ડેટ્સ. કોકોનટ, એ તો તમે લખી જ શકો છો કોકોનટ. ત્યાર પછી આપેલું છે બીટલ નટ, અહીંયા આપેલું છે ફીગ. અર્થ તો તમને નીચે જ મળી જ રહેવાના છે. ત્યાર પછી છે ડેટ્સ. આ રીતે ડ્રાયફ્રૂટના સ્પેલિંગના નામ છે. તમે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે લખો. જે દરેક અર્થ તમને આપવામાં આવેલા છે, એપ્રિકોટ, જરદારુ, બેટલનટ, સોપારી, કેસવંટ, કાજુ, કોકોનટ, નાળિયેર, ડેટ્સ, ખજૂર, ડ્રાય ડેટ્સ, ખારેક, ફીગ, અંજીર, પિસ્તાચો, પિસ્તા, રેઝિન, સૂકી દ્રાક્ષ અને વોલનટ એટલે કે અખરોટ. આ રીતે નામો આપવામાં આવેલા છે. અને એનિમલ્સ નેમ, હવે તમે એનિમલ્સ નેમ છે એ તો બધા જ તમને આવડે છે, છતાં પણ એક વખત હું ઉચ્ચારણ આપી દઉં છું. પ્રથમ આપવામાં આવેલું છે સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે કે ખિચકોલી. કેટ, ડોગ, માઉસ, રેટ, કાવ, બફેલો, બુલોક, ફ્રોગ, પિગ, હોર્સ, ડોંકી. એલિફન્ટ, એલિફન્ટ, રેબિટ અને કેમલ. ઉચ્ચારણ વિદ્યાર્થી મિત્રો આપી દીધા છે. હવે અહીંયા ડોમેસ્ટિક, એ ખાસ એક યાદ રાખજો, ડોમેસ્ટિક એટલે કે જે પાલતા પાલતુ પ્રાણીઓ જેને આપણે ઘરે પાળી શકીએ છીએ એ એમને ડોમેસ્ટિક એનિમલ કહેવામાં આવે છે. તો અહીંયા એ ડોમેસ્ટિક એનિમલ્સના નામ છે આપવામાં આવેલા હતા. ત્યાર પછી જે એનિમલ નામ આપેલા છે એ એનિમલ જેને આપણે ઘરે પાળી શકતા નથી એવા એનિમલ્સ છે. એટલે આપણે એનિમલ્સ તો બંને સાથે જ લખવાના છે, પરંતુ પહેલાં એનિમલ્સ લખો ત્યારે તમારે ડોમેસ્ટિક એનિમલ લખવાનું છે. અહીંયા આપવામાં આવેલું છે મંકી. વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે ઉચ્ચારણ છે લખી શકીએ છીએ, મંકી. સ્નેક, ટોર્ટોઇઝ, ટોર્ટોઇઝ કાચબો. ફોક્સ, પછી છે પાયથોન એટલે જે અજગર હોય છે એને કહેવામાં છે પાયથોન. બિયર, લાયન. ભલે તમને આવડે છે આવા સ્પેલિંગો, છતાં પણ તમારે પ્રોજેક્ટ ડાયરીની અંદર તો લખવાના જ છે, એ આળસ ન કરતા. પ્રોજેક્ટ તો આપણે બનાવવાનો જ છે. લેપર્ડ એટલે કે ચિત્તો. ક્રોકોડાઇલ, ઉચ્ચારણ લખજો ક્રોકોડાઇલ. ત્યાર પછી છે જીરાફ. ત્યાર પછી છે હિપ્પોપોટેમસ, હિપ્પોપોટેમસ. ટાઈગર અને ડિયર, આ રીતે એમને વાઇલ્ડ એનિમલ કહેવામાં આવે છે એટલે જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે. અહીંયા સુધી આજના તાસમાં આપણે શીખીએ, નેક્સ્ટમાં બર્ડથી આપણે શરૂઆત કરીશું. એટલે આ તાસ તમને ઉચ્ચાર સાંભળવા માટે જ આપું છું, તો એના દ્વારા તમે લખી શકશો. અને સાથે સાથે આજનું કામ આજે જ કરીએ એટલે આ ચાર પાનાનું પ્રોજેક્ટ વર્ક છે આજે જ પૂર્ણ કરીએ એટલા માટે તાસ લેવામાં આવેલો છે. ધન્યવાદ, બધા જ લખશો એવી આશા રાખું છું. થેન્ક યુ.